देश अने गुजरात राज्य में ओमिक्रॉन वेरियंट की एंट्री थी गई है, जेने लईने अमरेली जिला तंत्र एलर्ट बन्यू छे। जिला कलेक्टर गौरव मकवाणाए मास्क नहीं पहेरनारो सामे दंडनीय कार्यवाही करवा पोलिस ने आदेश आप्या छे, जारे सावचेती ना पगले 1300 बेड नी पण व्यवस्था करवामां आवी छे। ओमिक्रॉन वेरियंट ने लई तंत्र एलर्ट मोड पर छे। जिल्लामां सावचेतीना भागरूपे 1300 થી વધુ બેડની વ્યવસ્થા ઊભી કરાઈ છે। આ ઉપરાંત દરરોજના આરોગ્ય વિભાગ દ્વારા 1000 થી વધુ લોકોના સેમ્પલ લેવાઈ રહ્યા છે। બહારથી આવતા 45 જેટલા લોકોને ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે, જો કે તેમના રિપોર્ટ હજુ આવ્યા નથી। આ તમામ વ્યવસ્થા પર કલેક્ટર સીધી નજર રાખી રહ્યા છે। કલેક્ટર ગૌરાંગ મકવાણાએ જણાવ્યું હતું કે હાલમાં કોઈ ઇશ્યુ નથી, કોઈને ડરવાની જરૂર પણ નથી। જો કે સોશિયલ ડિસ્ટન્સનું ચુસ્તપણે પાલન થાય અને લોકો માસ્ક પહેરે, જો લોકો ગાઈડલાઇનનું પાલન નહીં કરે તો પોલીસ દ્વારા દંડકીય કાર્યવાહી કરાશે। ઓમિક્રોન એ કોરોના વાયરસનો ઓમેગા એક મ્યુટન્ટ છે અને એના માટે આપણે લગભગ 1339 જેટલા બેડની સગવડ છે, એમાં પીએસસી, સીએસસી, એસડીએચ અને ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ એ રીતના આપણે ફેસિલિટી છે, સાથે આઈસીયુ અને બીજી પણ સગવડ છે। બાળકો માટે પણ અલગ વોર્ડ તૈયાર કરવામાં આવ્યા છે। અત્યારે સ્પેશિયલ ઓમિક્રોન માટે નર્સિંગ કોલેજમાં આપણે 2 વોર્ડ રાખેલા છે, એમાં મેલ અને ફિમેલ આપણે અલગ રાખીશું ઇમરજન્સીમાં થાય તો। બીજી વસ્તુ એ છે કે જે ફોરેનથી આવતા પેસેન્જરો છે, આપણે અત્યારે 36 જેટલા પેસેન્જરો ફોરેનથી આવેલા છે અને એમના આપણે હોમ ક્વોરન્ટાઇન કરેલા છે। 36એ 36ના આરટીપીસીઆર ટેસ્ટ કરેલા છે અને બધા નેગેટિવ છે, અને અમે જેટલા પણ અમને ઉપરથી માહિતી મળે એ પ્રમાણે જેટલા બહારથી જેટલા પેસેન્જર આવશે એનું સ્ક્રીનિંગ કરશું અને સાથે સાથે એમને હોમ આઇસોલેશનની સેવા આપીશું। એને કોઈ તકલીફ હશે દાખલ કરવાની કે બીજી કંઈ તો સ્પેશિયલ ઓમિક્રોન વોર્ડમાં દાખલ કરીશું। હાલમાં અમરેલી જિલ્લામાં કોરોનાનો એક પણ એક્ટિવ કેસ નથી। રોજના 1000 જેટલા સેમ્પલો આપણે લઈ રહ્યા છીએ, છતાં પણ એમાં પોઝિટિવ કોઈ આવ્યા નથી હજી સુધી। પરંતુ ઓમિક્રોન જે વેરિયન્ટ છે એને લઈને ત્યારથી જ આપણે તૈયારીઓ શરૂ કરી દીધી છે। 1300થી વધારે આપણી પાસે બેડ્સ અવેલેબલ છે, સાથે સાથે ઓમિક્રોન વાયરસ સંક્રમિત જો કોઈ વ્યક્તિ મળે તેના માટે ઇલાજનો વોર્ડ પણ આજથી શરૂ થઈ જવાનો છે। ડૉક્ટરોની ટીમ પણ તૈયાર છે, એની સાથે સાથે જે લોકો બહારથી આવે છે એનું લિસ્ટ આપણને મળી જાય છે ડેલી, અને એવા લોકોને આપણે ક્વોરન્ટાઇનમાં રાખીએ છીએ। અત્યાર સુધી 45 જેટલા લોકોની યાદી આપણી પાસે આવેલી છે, એમાંથી મોટાભાગના રિપોર્ટ નેગેટિવ આવી ગયા છે, 6 જણાના રિપોર્ટ બાકી છે, એ પણ આજે આવી જશે। એમને ત્યાં પોલીસ પણ વિઝિટ કરી રહી છે। ટૂંકમાં તમામ પ્રકારની તૈયારીઓ સાથે આપણે સજ્જ છીએ, કોઈ ઇશ્યુ નથી જિલ્લામાં હાલમાં, અને કોઈ પણ હાલ ડરવાની જરૂર નથી। છતાં પણ સોશિયલ ડિસ્ટન્સિંગ, માસ્ક એ બધાના જે નિયમો છે એનું કોમ્પ્લાયન્સ કરવું ફરજિયાત છે, અને આવનારા દિવસોમાં પોલીસ દ્વારા પણ એનું કડક અમલ કરવામાં આવશે। ઓમિક્રોનની કદાચ લેબોરેટરીની જરૂર પડે તપાસ માટેનું કહી શકો? હાલમાં તો આપણે ગાંધીનગર એને મોકલવું પડે એને જીનોમ સિક્વન્સિંગ માટે, અને ત્યાંથી રિઝલ્ટ આવતું હોય છે। બીજા જિલ્લાઓમાંથી પણ એ રીતે, જામનગરમાંથી પણ એ રીતે જ જે આપણી લેબોરેટરી છે ગાંધીનગરમાં ત્યાં મોકલવામાં આવે છે, આપણે પણ એને મોકલવાનું થાય છે।